બાદ જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ, સારસ્વત એકેડેમી, રાતા વાપી તરફથી. મિત્રો, આપણે જીવવિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જે છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. આ પ્રકરણની અંદર આપણે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની અંદર ઘણી બધી વાતો સમજી ગયા, ઘણા બધા પ્રયોગો જોયા કે કેવી રીતે જનીનો કે રંગસૂત્રો વારસામાં ઉતરે છે, બરાબર. અને છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે વાતો કરી કે કેવી રીતે વિકૃતિ સર્જાય છે અને કેવી રીતે આ વિકૃતિ પેઢી દર પેઢી આગળ વધી શકે છે, જેને આપણે જનીનીકીય પૃથક્કરણ એટલે કે પેડિગ્રી એનાલિસિસ કહીશું. તો પેડિગ્રી એનાલિસિસ ઉપરથી આપણે બે પ્રકારના રોગો વિશે માહિતી મેળવી શકીએ છીએ. પહેલું છે મેન્ડેલિયન અનિયમિતતા, એટલે કે મેન્ડલે જે કીધેલું, એક જનીન પ્રભાવી બને છે અને એક પ્રચ્છન્ન બને છે. અને બીજું ક્રોમોઝોમલ રંગસૂત્રીય અનિયમિતતા. ક્રોમોઝોમ્સના જે નંબર છે, આપણી પાસે 23 જોડ રંગસૂત્રો છે, એટલે કે ટોટલ 46 રંગસૂત્રો છે. તો એની અંદર એક ઉમેરાય કે એક ઓછું થાય, તો એના કારણે જે થતા રોગો છે અથવા તો સિન્ડ્રોમ્સ છે, લક્ષણો છે, એના વિશે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તો આપણે ગયા વિડીયો લેક્ચરમાં વાત કરી હતી મેન્ડેલિયન અનિયમિતતામાં રંગ અંધતા અને સિકલ સેલ એનિમિયાની. જો તમારે રંગ અંધતા અને સિકલ સેલ એનિમિયાની વંશાવળી પૃથક્કરણ બનાવવું હોય, તો મેં તમને બતાવ્યું હતું કે કેવી રીતે નર માટે કેવું ચિહ્ન વાપરી શકાય, માદા માટે કેવું ચિહ્ન વાપરી શકાય, રોગગ્રસ્ત નર અથવા તો રોગગ્રસ્ત માદા માટે કેવું ચિહ્ન તમે વાપરી શકો, વાહક નર કે વાહક માદા માટે કેવું ચિહ્ન વાપરી શકાય, એમની વચ્ચે જો લગ્ન થયેલા હોય, મૈથુન ક્રિયા થાય, તો એને આડી લીટી દ્વારા દર્શાવવામાં આવે, જો સંતતિ હોય તો એને ઊભી લીટી દ્વારા દર્શાવવામાં આવે. આ બધું આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણી ગયા. અને આપણે રંગ અંધતા અને સિકલ સેલ એનિમિયાનું જો પેડિગ્રી એનાલિસિસ એટલે કે વંશાવળી પૃથક્કરણનો ચાર્ટ ડ્રો કરવો હોય, તો એ કેવી રીતે દોરી શકાય એ પણ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોયું. તો હવે આજે આપણે ત્રીજો રોગ જે મેન્ડેલિયન અનિયમિતતાને અનુસરે છે, એટલે કે એક જનીન પ્રભાવી બને અને એક પ્રચ્છન્ન બને, એ ત્રીજો રોગ આપણે જોઈશું, જેનું નામ છે સિકલ સેલ એનિમિયા. સોરી, મારી ભૂલ થઈ ગઈ મિત્રો, આપણે આગળ રંગ અંધતા અને હિમોફિલિયા જોયું હતું, હવે આજે ત્રીજું છે સિકલ સેલ એનિમિયા. રંગ અંધતાની અંદર શું થતું હતું, તો કે રંગ અંધતાની અંદર લાલ અને લીલા રંગના જે શંકુ કોષો આવેલા છે આંખની અંદર, એ કાર્ય કરી શકતા નથી, બરાબર, એટલે રંગ અંધતા થાય. અને હિમોફિલિયાની અંદર આપણે શું જોયું હતું, તો કે હિમોફિલિયાની અંદર એક હિમોફિલિક કારક, એન્ટી હિમોફિલિક કારક, બરાબર, જે રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં મહત્ત્વનું છે, એ ઉત્પન્ન થતું નથી. એટલે કે જે વ્યક્તિને હિમોફિલિયા થયો હોય એને કંઈક વાગે તો એની અંદર રુધિર શરીરની બહાર વહેતું અટકતું નથી, બરાબર. હવે આગળ છે સિકલ સેલ એનિમિયા. તો સિકલ સેલ એનિમિયા શું છે, આ એક દૈહિક રંગસૂત્રોનું સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે, જે પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ પ્રવેશ કરે જ્યારે બંને પિતૃઓ જનીનના વાહક હોય, એટલે કે વિષમયુગ્મી હોય. એટલે શું, હવે અહીંયા ધ્યાન આપો કે આ દૈહિક રંગસૂત્રોને સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે. કેવો રોગ છે, તો કે તમારા દૈહિક રંગસૂત્રો એટલે શું, આપણી પાસે 23 જોડ રંગસૂત્રો આવેલા છે, 23માંથી 22 જોડ દૈહિક રંગસૂત્રો કહેવાય અને એક જોડ લિંગી રંગસૂત્રો કહેવાય, બરાબર. તો આ 22 જોડ જે છે એમાં આ જનીન માટેના આ રોગ માટેના કારકો આવેલા છે. એટલે કે સિકલ સેલ એનિમિયા એ દૈહિક રંગસૂત્રોની અંદર જે પ્રચ્છન્ન લક્ષણ હોય એના કારણે સંતતિમાં આગળ વધે છે. બીજી એક શરત છે કે બંને પિતૃઓ જો જનીનના વાહક હોય એટલે કે વિષમયુગ્મી હોય તો જ આવનારી સંતતિની અંદર સિકલ સેલ એનિમિયા થાય. એટલે શું, તો કે સિકલ સેલ એનિમિયા ન થાય એવી કન્ડિશન આ છે, તમારું જનીન નોર્મલ છે, વિકૃત નથી, અથવા તો તમારી પાસે આ રોગના પ્રચ્છન્ન જનીન નથી, તો આ નોર્મલ જનીન છે. પણ જેની અંદર સિકલ સેલ એનિમિયા થયેલું હોય, સોરી, નોર્મલ જનીનમાં શું લખાશે, HbA, આ નોર્મલ છે, બરાબર. આવી કન્ડિશનમાં તમને રોગ નથી, પણ જો આવી કન્ડિશન હોય એટલે કે બંને પિતૃઓ, નર અને માદા બંને વિષમયુગ્મી, આને શું કહેવાય, સમયુગ્મી, બંને વિષમયુગ્મી જનીનો ધરાવતા હોય તો અને તો જ આવનારી સંતતિમાં આ સિકલ સેલ એનિમિયાનો રોગ થાય. એટલે શું, અહીંયા સમજાવું છું તમને ફરી પાછું, માદા છે અને નર છે, તો માદા પાસે શું છે, HbA, HbS, એટલે કે રોગની વાહક છે, અને નર પણ રોગનો વાહક છે, HbA અને HbS.
તો આવનારી સંતતિમાં આ એચ બી એ આની સાથે સંયોજાય તો આવનારી સંતતિને રોગ થશે નહીં. એચ બી એ આની સાથે સંયોજાય તો આવનારી સંતતિ વાહક. પણ જો આ એચ બી એસ અને એચ બી એસ સંયોજાય તો આવનારી સંતતિની અંદર સિકલ સેલ એનિમિયા જોવા મળશે. હવે આ સિકલ સેલ એનિમિયામાં થાય શું? તો કે આપણા જે કોષો છે, આરબીસીના કોષો છે, રક્તકણ જેને આપણે કહીએ છીએ, રેડ બ્લડ સેલ્સ, એના જે કોષો છે એની સામાન્ય રચના આવી છે, બરાબર. પોલો ખાધી છે તમે, પોલો, મેંદુવડા, ડોનટ્સ, એના જેવી આ રચના છે, બરાબર. પણ જે વ્યક્તિની અંદર આવું ખામીયુક્ત જનીન હોય, ખામીયુક્ત પ્રચ્છન્ન જનીન હોય, એ વ્યક્તિના આરબીસી સિકલ શેપ એટલે કે દાંતરડા આકારના બની જાય, આવા કંઈક, જેના કારણે જે આરબીસીનો આ સરફેસ એરિયા છે, આરબીસીનો એટલો વિસ્તાર કે જે ઓક્સિજનના સંપર્કમાં આવે અને ઓક્સિજનનું વહન કરાવે, એ વિસ્તાર ઘટી જાય. એટલે જેમ જેમ વ્યક્તિ મોટું થાય, બરાબર, જે વ્યક્તિને સિકલ સેલ એનિમિયા હોય, જેમ જેમ શરીરનું કદ વધે તેમ તેમ ઓક્સિજનની ડિમાન્ડ વધતી જાય. ઓક્સિજન વધારે જોઈએ, બધા કોષો સુધી પહોંચવો જોઈએ. જ્યારે બધા કોષો સુધી જો આરબીસી આવા થઈ જાય તો બધા કોષો સુધી પ્રમાણમાં ઓક્સિજન પહોંચતો નથી, અને સિકલ સેલ એનિમિયા જે વ્યક્તિને થયો હોય એ ઘણા વર્ષો સુધી જીવી શકતી નથી, મૃત્યુ પામે છે નાની ઉંમરે જ, બરાબર. ચાલો જોઈએ આપણે સિકલ સેલ એનિમિયા. તો કે સિકલ સેલ એનિમિયા એ દૈહિક રંગસૂત્રોને સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણનું જનીન, પ્રચ્છન્ન લક્ષણને લગતો રોગ છે. પિતૃમાંથી સંતતિમાં ત્યારે જ ઉતરે જ્યારે બંને પિતૃઓ જનીનના વાહક હોય. આ રોગનું નિયંત્રણ એક જોડ જનીન એચ બી એ અને એચ બી એસ કરે છે. રોગના લક્ષણોમાં ત્રણ સંભવિત જીનોટાઈપમાંથી જો એચ બી એસ એચ બી એસ વાળી સમયુગ્મ વ્યક્તિમાં દેખાય છે, જ્યારે વિષમયુગ્ય વ્યક્તિમાં તે રોગમુક્ત હોય છે. એટલે શું, મેં તમને નર અને માદા હમણાં સમજાવ્યું, તો ત્રણ પ્રકારના જનીન પ્રકાર આપણને મળે. એક તો આ એચ બી એ એચ બી એ, આ સામાન્ય જનીન. બીજો જનીન પ્રકાર એચ બી એ એચ બી એસ, અને ત્રીજો જનીન પ્રકાર એચ બી એસ એચ બી એસ. તો આ જનીન પ્રકાર હશે તો આવનારી સંતતિને સિકલ સેલ એનિમિયા થવાનો જ, પણ આ જનીન હશે તો આ જનીન પ્રચ્છન્ન થઈ જાય, જેના કારણે આ જે જનીન છે એના ઉપર પ્રભાવી થઈ જાય. એટલે જેની પાસે આવું જનીન હશે એની અંદર સિકલ સેલ એનિમિયા થશે નહીં, પણ હા, એ સિકલ સેલ એનિમિયાના વાહક તરીકે વર્તે છે, બરાબર. જો વિષમયુગ્મી એચ બી એ એચ બી એસ વ્યક્તિ રોગમુક્ત હોય છે, પરંતુ તે રોગના વાહક હોય છે. વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની સંભાવના 50% હોય છે. આ વિકારનું કારણ હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા ક્રમમાં આવેલા અમિનો એસિડ ગ્લુટામિક એસિડનું વેલાઇન દ્વારા દૂર થવાનું છે, બરાબર. હિમોગ્લોબિન, આપણી અંદર જે રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલું છે, એ ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલાઓનું બનેલું છે. પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એટલે શું? તો એ પ્રોટીનનો અણુ છે, એટલે પ્રોટીન અમિનો એસિડનું બનેલું. અમિનો એસિડ એકબીજા સાથે જોડાય તો પેપ્ટાઇડ શૃંખલા બનાવે, અને ઘણા બધા અમિનો એસિડ જોડાય તો પોલીપેપ્ટાઇડ કહેવાય. તો આપણું હિમોગ્લોબિન ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું છે. એમાં બે આલ્ફા પોલીપેપ્ટાઇડ છે અને બે બીટા પોલીપેપ્ટાઇડ છે. એમાં આ બીટા પોલીપેપ્ટાઇડમાં ખામી સર્જાય છે. બીટા પોલીપેપ્ટાઇડમાં શું થાય? તો કે બીટા પોલીપેપ્ટાઇડની જે આખી પોલીપેપ્ટાઇડની ચેન બને, અહીંયા બધા અમિનો એસિડ હોય, આ બધા અમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને ચેન બનાવે, તો એના છઠ્ઠા નંબરની જે સ્થિતિ છે, છઠ્ઠા નંબરનું જે પોઝિશન છે, ત્યાં ગ્લુટામિક એસિડ હોવો જોઈએ. પણ ગ્લુટામિક એસિડની જગ્યાએ વેલાઇન નામનો એસિડ આવી જાય છે, અમિનો એસિડ. એસિડ એટલે કે અમિનો એસિડ. ગ્લુટામિક એસિડ નામનો અમિનો એસિડ છઠ્ઠી પોઝિશન પર હોવો જોઈએ, છઠ્ઠી સ્થિતિ પર. પણ એની જગ્યાએ વેલાઇન નામનો અમિનો એસિડ આવી જાય છે, જેના કારણે ગ્લોબિન પ્રોટીનમાં અમિનો એસિડની આ બાદબાકી બીટા ગ્લોબિનના છઠ્ઠા સંકેતમાં જીએજી અને જીયુજી દ્વારા થાય છે. હવે આ જીએજી જીયુજી શું છે એ તમે પ્રકરણ 6માં વધારે સારી રીતે સમજશો. અહીંયા એટલું યાદ રાખો કે આ જીએજી એ ગ્લુટામિક એસિડ માટેનો જનીન કોડ છે, અને જીયુજી એ વેલેનાઇન અમિનો એસિડ માટેનો કોડ છે, બરાબર. હવે જે વ્યક્તિને સિકલ સેલ એનિમિયા થયેલું હોય એની અંદર શું થાય? તો કે ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિન અણુમાં બહુલીકરણ થઈ જાય, અને તાણના કારણે આરબીસીનો દ્વિઅંતર્ગોળ આકાર બદલાઈને દાંતરડા આકારનો થઈ જાય. જે વ્યક્તિઓને સિકલ સેલ એનિમિયાની પ્રોબ્લેમ હશે, એ લોકો જ્યારે ઊંચાઈવાળા વિસ્તાર ઉપર જાય જ્યાં ઓક્સિજનનું પ્રમાણ
ઓછું હોય તો એવી ઓક્સિજનની તણાવગ્રસ્ત સ્થિતિની અંદર એમના આરબીસી, જે સામાન્ય રીતે આવા દ્વિઅંતર્ગોળ છે, એ દાતરડા આકારના આવા થઈ જાય. બરાબર, તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. આ જો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આરબીસી આવા હોય પણ આવા બની જાય. અહીંયા એ પણ સમજાવેલું છે કે છઠ્ઠા નંબર પર ગ્લુટામિક એસિડ હોય તો ગ્લુટામિકના જગ્યાએ વેલેનાઇન નામનો અમિનો એસિડ જોડાઈ જાય, એટલે આવું થાય. અને આવું થવાના કારણે એ વ્યક્તિની અંદર શું થાય, મેં તમને કીધું તેમ કે આવા આરબીસી હોય તો આપણે ઊંચાઈએ જઈએ, તમે મહાબળેશ્વર, સાપુતારા, શિમલા, કુલુ મનાલી આ બાજુ કશે લોનાવલા ફરવા ગયા હોય ઊંચાઈવાળા સ્થળે, છતાં પણ આપણને શ્વાસ લેવામાં તકલીફ થતી નથી, કારણ કે આપણા આરબીસીની રચના, આપણા રક્તકણની રચના જ એવી છે કે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અણુઓ સાથે સંયોજાય અને આખા શરીરમાં રુધિર દ્વારા એનું વહન કરાવડાવે. પણ જો આરબીસી આવા થઈ જાય તો આરબીસીનો સરફેસ એરિયા જ ઘટી જાય છે. બરાબર, જેટલો એનો એરિયા હતો એ જ ઓછો થઈ ગયો, જેના કારણે ઓછા ઓક્સિજનના અણુ સાથે જોડાશે અને શરીરમાં જેટલા ઓક્સિજનની જરૂર છે એટલો ઓક્સિજન પહોંચી શકતો નથી, એટલે ઘણીવાર એ મૃત્યુમાં પણ પરિણમે છે. તો અહીંયા સિકલ સેલ એનિમિયા પૂરું થાય છે. હવે આપણે આગળની ડિઝીઝ જોઈએ. આગળ છે ફિનાઇલ કિટોનુરિયા. આ ફિનાઇલ કિટોનુરિયા નામની જે રોગ છે એ પણ દૈહિક રંગસૂત્રોમાં જોવા મળે છે. દૈહિક પ્રચ્છન્ન લક્ષણોનું, દૈહિક પ્રચ્છન્ન લક્ષણોની આનુવંશિકતા છે. રોગગ્રસ્ત વ્યક્તિમાંથી ફિનાઇલ એલેનાઇન નામના અમિનો એસિડ ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉત્સેચકની ઉણપ થઈ જાય છે. ફિનાઇલ એલેનાઇન શું છે, એ પણ અમિનો એસિડ છે. આપણે ફિનાઇલ એલેનાઇન આપણા ખોરાકમાં લઈએ છીએ અને આપણા શરીરની અંદર એનું રૂપાંતરણ થાય છે ટાયરોસિન નામના અમિનો એસિડમાં. તો એના માટેનો એક ઉત્સેચક છે જેનું નામ છે ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સિલેઝ. શું નામ છે? ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સિલેઝ, જે ફિનાઇલ એલેનાઇનને ટાયરોસિનમાં રૂપાંતરિત કરે છે. હવે જે વ્યક્તિની અંદર આ ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સિલેઝ નામનો ઉત્સેચક બનતો નથી, એની અંદર ફિનાઇલ એલેનાઇન એ ટાયરોસિનમાં રૂપાંતરિત થવાને બદલે ફિનાઇલ પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થઈ જાય છે. અને આ ફિનાઇલ પાયરુવિક એસિડ અને એના અન્ય વ્યુત્પનોમાં ફેરવાય છે અને તેનું એકત્રીકરણથી માનસિક નબળાઈ આવી જાય છે. એ આ જે ફિનાઇલ પાયરુવિક એસિડ છે એનો ભરાવો આપણા મગજની અંદર થાય છે, જેના કારણે માનસિક નબળાઈ આવી જાય છે, જેને આપણે મેન્ટલ રિટાર્ડેશન કે માણસ પાગલપણું પણ પાગલપણા તરફ દોરી જાય છે. અને મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ પામવાથી વધુ પડતો મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પામે છે. ફરી પાછો આ જે ફિનાઇલ પાયરુવિક એસિડ છે એ શરીરમાં ફરી પાછું શોષણ પામતું નથી, એટલે મૂત્ર દ્વારા ઘણા પ્રમાણમાં શરીરમાંથી એનો નિકાલ થાય છે. બરાબર, તો આ ફિનાઇલ કિટોનુરિયા નામનો રોગ કેવી રીતે થાય, તો એ પણ દૈહિક પ્રચ્છન્ન લક્ષણોની આનુવંશિકતા છે. આપણા સમજવા માટે અહીંયા ખાલી લઉં છું ફિનાઇલ કિટોનુરિયા એટલે પીકે એવું લખું છું. બરાબર, પીકેમાં હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક કામનો છે, તો ફિનાઇલ કિટોનુરિયામાં હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન કરતું જનીન આ છે, નોર્મલ જનીન છે, પણ જેની અંદર હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન ના થતો હોય એની અંદર આવું ખામીયુક્ત જનીન છે. તો ખામીયુક્ત જનીન હોય તો ફરી પાછું સિકલ સેલ એનિમિયાની જેમ જ આનું પણ વહન થાય, કે આ એક સામાન્ય જનીન છે એટલે આના ઉપર પ્રભાવી થઈ જશે. પણ જો પિતૃઓ બંને વિષમયુગ્મી હોય, એટલે કે માતા પાસે પણ એક ખામીયુક્ત જનીન છે અને પિતા પાસે પણ એક ખામીયુક્ત જનીન છે, અને આ બે જો જોડાઈ જાય, ખામીયુક્ત જનીન જોડાય પ્રજનન દરમિયાન, તો આવનારી સંતાતિની અંદર ફિનાઇલ કિટોનુરિયા નામનો રોગ જોવા મળે છે. ફરી પાછું યાદ કરીએ ફિનાઇલ કિટોનુરિયા કેવી રીતે થાય, તો કે ફિનાઇલ કિટોનુરિયાનું સામાન્ય રીતે ટાયરોસિન નામના અમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે, જેના માટેનો જવાબદાર ઉત્સેચક ફિનાઇલ કિટોનુરિયા હાઇડ્રોક્સિલેઝ છે. હવે જે વ્યક્તિની અંદર આ પ્રચ્છન્ન જનીન આવેલા હશે સમયુગ્મી રીતે, તો એ વ્યક્તિની અંદર આ ફિનાઇલ કિટોનુરિયા હાઇડ્રોક્સિલેઝ નામના ઉત્સેચકનો સ્ત્રાવ થતો નથી, જેના કારણે એની અંદર ફિનાઇલ એલેનાઇન નામનો અમિનો એસિડ છે એ ફિનાઇલ પાયરુવિક એસિડ અને તેના વ્યુત્પનોમાં ફેરવાઈ જાય છે, જે આપણા મગજની અંદર મસ્તિષ્ક પ્રવાહીની અંદર એનો ભરાવો થાય છે અને સાથે સાથે એ ફરી પાછું શરીરમાં શોષણ પામતું નથી, એટલે મૂત્રમાં પણ એનો નિકાલ થાય છે. અને જે વ્યક્તિને ફિનાઇલ કિટોનુરિયા નામનો રોગ થયેલો હોય એ માનસિક મંદતા એટલે કે પાગલપણા તરફ દોરી જાય છે.
હવે આપણે છેલ્લો રોગ જોઈશું, થેલેસીમિયા, જે મેન્ડેલિયન અનિયમિતતાની જ અસર છે. બરાબર, મેન્ડેલે કીધેલું કે એક જનીન પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય એના આધારે એક આગળનો રોગ છે થેલેસીમિયા. થેલેસીમિયા એ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનોથી થતો રુધિરનો રોગ છે. ફરી પાછું જોઉં તમે, પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે. પિતૃઓમાંથી સંતતિમાં, કે જ્યારે બંને પિતૃઓ બિનઅસરકારક વાહક જનીન એટલે કે વિષમયુગ્મી વહન કરતા હોય, તો આ અસર થવાનું કારણ વિકૃતિ અથવા દૂર થવું, જેના આખરે પરિણામ હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી એક ગ્લોબિનની સાંકળ આલ્ફા અને બીટાના સંશ્લેષણમાં ઘટાડો છે. સિકલ સેલ એનિમિયા શું હતું? તો કે સિકલ સેલ એનિમિયામાં એની જે બીટા ચેઇન હતી એમાં છઠ્ઠા નંબર પર અમિનો એસિડની પોઝિશન બદલાઈ જતી હતી. પણ થેલેસીમિયામાં શું થાય? તો કે થેલેસીમિયામાં આલ્ફા અથવા બીટા ચેઇનની જે લેન્થ છે એ જેટલી લાંબી બનવી જોઈએ એટલી બનતી નથી. બરાબર, એ થેલેસીમિયામાં થાય. એટલે યાદ રાખજો, થેલેસીમિયા અને સિકલ સેલ એનિમિયામાં તફાવત શું છે. સિકલ સેલ એનિમિયામાં, ફરી પાછું રિપીટ કરું, શું થાય? તો કે સિકલ સેલ એનિમિયામાં જે બીટા ચેઇન છે એમાં છઠ્ઠા નંબર પર ગ્લુટામિક એસિડના જગ્યાએ વેલાઇન નામનો એમિનો એસિડ જોડાઈ જાય. અને થેલેસીમિયાની અંદર શું થાય? તો કે બે આલ્ફા ચેઇન છે અને બે બીટા ચેઇન છે, તો આ ચેઇનની જે લંબાઈ હોય એમાં ઘટાડો થઈ જાય, એટલા પૂરતા પ્રમાણમાં એમિનો એસિડ જોડાઈ શકતા નથી. તો એવી જે રોગ હોય એમાં શું થાય? તો કે હિમોગ્લોબિનની ગુણવત્તા ઓછી થઈ જાય. હિમોગ્લોબિન કેવું હોવું જોઈએ? તો કે ચાર પોલીપેપ્ટાઇડ શૃંખલાવાળું, અને ચારે ચાર આ પોલીપેપ્ટાઇડ શૃંખલાની અંદર અમિનો એસિડના નંબર મેન્ટેન થયેલા હોવા જોઈએ. પણ થેલેસીમિયાની અંદર શું થાય? તો કે આ જે પોલીપેપ્ટાઇડ શૃંખલા છે ટૂંકી થઈ જાય, જેના કારણે હિમોગ્લોબિનની ગુણવત્તામાં ફરક પડે. તો આ રોગ હિમોગ્લોબિનની ગુણવત્તાને અસર થાય એ રોગને આપણે કહીશું થેલેસીમિયા. બરાબર, જોઈએ થેલેસીમિયા પણ કેવી રીતે થાય. તો કે વિષમયુગ્મી પેરેન્ટ્સ હોય તો જ માદા અને નર એટલે કે માતા અને પિતા બંને વાહક તરીકે કાર્ય કરતા હોય તો જ આવનારી સંતતિને આ રોગ થઈ શકે છે. એટલે શું? તો ઉદાહરણ તરીકે જે બીટા ચેઇન છે હિમોગ્લોબિનમાં બીટા ચેઇન છે એ HBB નામના જનીન દ્વારા ઉત્પન્ન થાય છે. બરાબર, બીટા ચેઇન પોલીપેપ્ટાઇડની, એટલે આ HBB2 હશે. બરાબર, નોર્મલ હોય તો વાંધો જ નથી, તમારી અંદર બીટા ચેઇન બનવાની જ છે. પણ એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય તો, એટલે કે આ HBB આ N અને આ HBB n, એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય તો તમે વાહક તરીકે કાર્ય કરશો. પણ નર પાસે પણ આ જનીન છે અને માદા પાસે પણ આ જનીન છે, તો આવનારી સંતતિની અંદર બંને પ્રચ્છન્ન જનીનો ભેગા થઈ શકે છે, એટલે આવનારી સંતતિને આ રોગ થશે થેલેસીમિયા. બરાબર, એવી રીતે જે આલ્ફા પોલીપેપ્ટાઇડ છે થેલેસીમિયાની અંદર, જે આલ્ફા પોલીપેપ્ટાઇડ છે એનું નિયંત્રણ બે જનીનોની જોડ દ્વારા થાય છે, HBA1 અને HBA2. એટલે HBA1 અને HBA1 જનીનો હંમેશા જોડમાં હોય. બરાબર ને, પછી HBA2 અને HBA2 એ પણ જોડમાં, એટલે આ ચારમાંથી કોઈ પણ એક જનીનમાં ખામી આવે એટલે તમારા હિમોગ્લોબિનના આલ્ફા ચેઇન જે બને એની અંદર ખામી સર્જાય. જ્યારે બીટા ચેઇનની અંદર શું, ખાલી બે જ જનીન HBB અને HBB, આ બેમાંથી કોઈ એક જ જનીનમાં ખામી સર્જાય એટલે તમારા હિમોગ્લોબિનના બીટા ચેઇનની અંદર ખામી સર્જાય. બરાબર, આલ્ફા થેલેસીમિયા એ બે નજીકથી જોડાયેલા સંલગ્ન જીનો HBA1 અને HBA2 જે દરેક પિતૃના 16મા રંગસૂત્ર ઉપર આવેલા છે, યાદ રાખજો કયા રંગસૂત્ર ઉપર, 16મા રંગસૂત્ર ઉપર, તેના દ્વારા નિયંત્રિત હોય છે. તે એક કે ચાર જનીનમાંથી વધુ જનીનમાં વિકૃત અથવા દૂર થવાના કારણે જોવા મળે છે. આપણે જે ચાર જનીનો જોયા HBA1 HBA1 HBA2 HBA2 આ ચારમાંથી કોઈ એક જનીન દર વિકૃતિ સર્જાય અથવા તો કોઈ એક જનીનનો લોપ થાય તો આલ્ફા ચેઇનની અંદર વિકૃતિ જોવા મળે. જેમ વધુ જનીનોને અસર થાય તેમ વધુ આલ્ફા ગ્લોબિનોનું ઉત્પાદન ઓછું. એવી રીતે બીટા થેલેસીમિયામાં એકલ જનીન HBBA દરેક પિતૃના 11મા રંગસૂત્ર ઉપર હોય. યાદ રાખજો મિત્રો કે આલ્ફા ચેઇનમાં, આલ્ફા જે પોલીપેપ્ટાઇડ ચેઇન છે એના માટેના જનીનો 16મા રંગસૂત્ર ઉપર હોય અને બીટા ચેઇન માટેના રંગસૂત્રો 11મા, બીટા ચેઇન માટેના જનીનો 11મા રંગસૂત્ર પર હોય અને તેના દ્વારા નિયંત્રિત થાય છે. તે એક અથવા બે જનીનમાં વિકૃતિ અથવા દૂર થવાના કારણે જોવા મળે. થેલેસીમિયા એ સિકલ સેલ એનિમિયાથી અલગ છે કારણ કે ગ્લોબિનના અણુના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે, જ્યારે બાદમાં ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબિનના સંશ્લેષણની ગુણાત્મક સમસ્યા છે.
એટલે સિકલ સેલ એનિમિયામાં શું થાય, માત્રાત્મક સમસ્યા. માત્રાત્મક સમસ્યા એટલે પેલું ખાલી ગ્લુટેમિક એસિડની જગ્યાએ વેલેનાઇન આવીને જોડાઈ જાય. જ્યારે અહીંયા ગુણાત્મક સમસ્યા છે, ગુણાત્મક સમસ્યા એટલે કે જે જેટલા પ્રમાણમાં પેલી આલ્ફા ચેઇન કે બીટા ચેઇન બનવી જોઈએ એટલી બનતી નથી. જો આલ્ફા ચેઇનમાં ખામી આવશે તો એ થેલેસીમિયાને કહેવાશે આલ્ફા થેલેસીમિયા, અને જો બીટા ચેઇનમાં ખામી આવશે તો એ થેલેસીમિયાને કહેવાશે બીટા થેલેસીમિયા. તો અહીં મેન્ડલની અનિયમિતતાઓ પૂર્ણ થાય છે. મેન્ડલની અનિયમિતતાઓમાં આપણે 5 અનિયમિતતા જોઈ, રંગઅંધતા, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા અને ફિનાઇલ કિટોનોરિયા અને છેલ્લું થેલેસીમિયા. આ 5માંથી એકે તમારે છોડવાની નથી, 5એ 5 કરવાની, કારણ કે પરીક્ષાની અંદર 5માંથી 2 તો પૂછાય જ છે. હવે આપણે જોઈએ રંગસૂત્રની અનિયમિતતા દ્વારા થતા રોગો, બરાબર. તો હવે આપણે જોઈએ રંગસૂત્રીય અનિયમિતતા. હવે રંગસૂત્રીય અનિયમિતતા એટલે શું, મેં તમને કીધું કે આપણી પાસે ટોટલ કેટલા રંગસૂત્રો હોય, તો કે 46. 46માંથી 1 ઓછું થઈ જાય તો 45, અને 1 વધી જાય તો 47. જો આવી સ્થિતિ થાય તો એના કારણે જે રોગો, જે અનિયમિતતાઓ જોવા મળે એને આપણે કહીશું રંગસૂત્રીય અનિયમિતતાઓ. ચાલો જોઈએ. 1 અથવા વધારે રંગસૂત્રોની ગેરહાજરી અથવા 1 કરતાં વધારે રંગસૂત્રોની સામાન્ય ગોઠવણીથી રંગસૂત્રીય અનિયમિતતાઓ થાય છે. એટલે શું, તો કે જનરલી આપણી પાસે રંગસૂત્રો આવી રીતે પેરમાં હોય, બરાબર, એની સાથે 1 વધારાનું ગોઠવાઈ જાય આવી રીતે, તો પણ રંગસૂત્રીય અનિયમિતતા જોવા મળે, અને 2માંથી 1નો લોપ થઈ જાય અને 1 જ રહી જાય તો પણ રંગસૂત્રીય અનિયમિતતાઓ જોવા મળે. કોષ વિભાજનના સમયે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ ન થવાના કારણે રંગસૂત્રોનો વધારો કે ઘટાડો થઈ જાયને એન્યુપ્લોઇડી કહેવાય. તમે ધોરણ 11માં કોષ પ્રકરણ 10 કોષચક્ર અને કોષ વિભાજન જો સારી રીતે સમજ્યા હશો તો ત્યાં તમે જોઈ શકો છો કે રંગસૂત્રમાં રંગસૂત્રિકાઓનું વિભાજન થાય. આ વિભાજનના સમયે જો આ વિભાજન સરખું ના થાય, એટલે કે વિભાજન સરખી વહેંચણી ના થાય, વધારો ક્યાં ઘટાડો થઈ જાય રંગસૂત્રોની અંદર, તો એ સ્થિતિને આપણે કહીશું એન્યુપ્લોઇડી. ઉદાહરણ તરીકે 21માં જોડના રંગસૂત્રમાં 1 વધારાનું રંગસૂત્ર આવી જાય, એટલે કે 21માં જોડના રંગસૂત્રમાં 2 છે અને એની સાથે 1 વધારાનું આવી ગયું, તો એના કારણે થતી અનિયમિતતા એટલે ડાઉન સિન્ડ્રોમ. તેવી જ રીતે એક્સ રંગસૂત્ર ગુમાવવાના કારણે સ્ત્રીઓમાં ટર્નસ સિન્ડ્રોમ થાય. સ્ત્રીઓમાં લિંગી રંગસૂત્ર 2 છે ને, 2X છે, તો એમાંથી 1 એક્સ રંગસૂત્ર ગુમાવી દે સ્ત્રી, તો જે સ્ત્રીની અંદર જે રોગ જોવા મળે એનું નામ છે ટર્નસ સિન્ડ્રોમ. ત્યાર પછી કોષ વિભાજનની અંત્યાવસ્થા પછી કોષ રસ વિભાજન ન થવાના કારણે સજીવોમાં રંગસૂત્રોનું આખું જૂથ વધી જાય. છેલ્લે અંત્યાવસ્થા તમે ભણેલા, અંત્યાવસ્થામાં શું હોય કે આ કોષ છે અને આ કોષની અંદર 2 કોષ કેન્દ્રો બને, પણ જો આવું ન થાય, 2 કોષ કેન્દ્રો ન થાય, રંગસૂત્રો વિભાજિત ન થાય 2 અલગ અલગ ધ્રુવ ઉપર, તો એક જ કોષની અંદર રંગસૂત્રોની સંખ્યા ડબલ થઈ જાય, જેને કહેવાય પોલિપ્લોઇડી, જેને કહીશું આપણે પોલિપ્લોઇડી. આ અવસ્થા, પોલિપ્લોઇડી અવસ્થા વનસ્પતિમાં મુખ્યત્વે જોવા મળે છે. મનુષ્યમાં કુલ રંગસૂત્રોની જોડ 23 જોડ છે, એટલે કે 46 છે, તેમાંથી 22 જોડ દૈહિક રંગસૂત્ર હોય અને 1 લિંગી રંગસૂત્ર હોય. ક્યારેક ક્યારેક વ્યક્તિમાં રંગસૂત્રોની 1 વધારાની જોડ ઉમેરાઈ જાય, અથવા તો ક્યારેક રંગસૂત્રોની 1 જોડની ઘટ પડે. આ સ્થિતિઓને ક્રમશઃ રંગસૂત્રોની ટ્રાયસોમી અથવા મોનોસોમી કહેવામાં આવે છે. એટલે શું, આવી રીતે 2 હોય અને 1 ઉમેરાઈ જાય તો એને આપણે કહીશું ટ્રાયસોમી, પણ 2 હોય અને 1 ઓછું થઈ જાય તો એને આપણે કહીશું મોનોસોમી. એટલે મેં તમને કીધું તેમ 46માંથી 45 થઈ જાય, ક્યાં 47 થઈ જાય, તો એને આપણે કહીશું મોનોસોમી અથવા તો ટ્રાયસોમી. આવી સ્થિતિની અસરથી વ્યક્તિમાં ગંભીર રોગ થાય છે અને રંગસૂત્રીય અનિયમિતતાના સામાન્ય ઉદાહરણમાં ડાઉન્સ સિન્ડ્રોમ, ટર્નસ સિન્ડ્રોમ અને ક્લાઇન ફેક્ટર સિન્ડ્રોમ વગેરે છે. આ 3એ 3 સિન્ડ્રોમ આપણે જોઈએ એક પછી એક, અને ખૂબ જ અગત્યના છે, બોર્ડની પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. ચાલો જોઈએ સૌથી પહેલાં ડાઉન્સ સિન્ડ્રોમ. તો ડાઉન્સ સિન્ડ્રોમના લક્ષણો શું છે, તો કે એની અંદર 21માં નંબરનું જે રંગસૂત્ર છે આપણું જોડમાં હોય, બરાબર, 21માં નંબરનું જે રંગસૂત્ર છે જે જોડમાં છે એ જોડમાં 1 વધારાનું રંગસૂત્ર ઉમેરાઈ જાય,
જેના કારણે રંગસૂત્રોની ટ્રાયસોમી થાય. શું થાય? રંગસૂત્રોની ટ્રાયસોમી. અને આ ટ્રાયસોમીના કારણે મનુષ્યની અંદર એક અનિયમિતતા જોવા મળે, એને કહીશું આપણે ડાઉન્સ સિન્ડ્રોમ. આ ખામીનું સૌપ્રથમ વર્ણન 1866માં લેંગડન ડાઉન દ્વારા કરવામાં આવ્યું. આ વૈજ્ઞાનિકે એને શોધેલું એટલે એને નામ આપેલું ડાઉન્સ સિન્ડ્રોમ. હવે જે વ્યક્તિની અંદર આ રોગ જોવા મળે એ વ્યક્તિનું કદ ટૂંકું હોય, એટલે કે એની હાઈટ વધારે ના હોય, માથું ગોળ હોય, ખાંચાયુક્ત તિરાડવાળી જીભ હોય, મુખ આંચી ખુલે એટલે કે મોડું થોડુંક જ ખુલતું હશે, હથેળી પહોળી અને લાક્ષણિક ગળીઓવાળી હોય. હથેળી આપણે દાદા દાદીની હથેળીઓ કેવી હોય છે, એકદમ ગળીઓવાળી, કરચલીવાળી એવી હથેળી જોવા મળે છે. શારીરિક અને માનસિક મંદતા અને માનસિક વિકાસ રૂંધાયેલો હોય, કે શારીરિક વિકાસ પણ સારી રીતે નથી થતો અને થોડું ઘણું મંદ બુદ્ધિના જેવું હોય. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો, જેની અંદર ડાઉન્સ સિન્ડ્રોમ હોય એ વ્યક્તિનો ચહેરો ચપટો અને મોટો હોય, મોટી અને ગળીઓવાળી જીભ હોય, જન્મજાત હૃદય સંબંધિત ખામીઓ હોઈ શકે, એની હથેળીઓ ઉપર ગળીઓ આવેલી હોય અને શીર્ષનો પાછળનો ભાગ પણ થોડો ચપટો હોય, આંગળીઓના છેડા પર પણ ગળીઓ આવેલી હોય. ત્યાર પછીનો બીજો રોગ છે ક્લાઇન ફેક્ટર સિન્ડ્રોમ. ક્લાઇન ફેક્ટર અને ટર્નસ સિન્ડ્રોમ આ બંને લિંગ સંબંધિત ખામીઓ છે. ક્લાઇન ફેક્ટર અને ટર્નસ સિન્ડ્રોમ એ લિંગ સંબંધિત ખામીઓ છે. તો ક્લાઇન ફેક્ટર સિન્ડ્રોમમાં શું થાય? તો કે ક્લાઇન ફેક્ટર સિન્ડ્રોમમાં એક વધારાનું એક્સ રંગસૂત્ર આવી જાય, જેના કારણે નરની અંદર એક વધારાનું એક્સ રંગસૂત્ર આવી જાય, જેના કારણે રંગસૂત્રોની સંખ્યા 47 અને લિંગી રંગસૂત્રોની સંખ્યા XXY થઈ જાય. આવી વ્યક્તિ સંપૂર્ણ રીતે પુરુષ હોય પરંતુ માદાના લક્ષણો એટલે કે સ્તનનો વિકાસ, અલ્પવિકસિત સ્તન પણ અભિવ્યક્ત થાય અને આવી વ્યક્તિ વ્યંધ હોય, જેને આપણે કિન્નર કહીએ છીએ, ટ્રાન્સજેન્ડર્સ, રાઈટ? એ ટ્રાન્સજેન્ડર શું છે? તો એ લોકોની અંદર આ ક્લાઇન ફેક્ટર્સ સિન્ડ્રોમ જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો છે ટર્નસ સિન્ડ્રોમ. આ ટર્નસ સિન્ડ્રોમની અંદર શું થાય? તો કે સ્ત્રીઓની અંદર એક એક્સ રંગસૂત્રનો લોપ થાય, એટલે X0 46ની જગ્યાએ રંગસૂત્રો કેટલા થઈ જાય? 45. અને આવી સ્ત્રીઓ વંધ્ય હોય, કારણ કે એની પાસે બીજો એક્સ નથી, એટલે એની અંદર અંડપિંડમાંથી જે અંડકોષોનો વિકાસ થાય અથવા તો અંડકોષોનો વિકાસ થતો જ નથી, કારણ કે અંડપિંડ અલ્પવિકસિત છે. અને અન્ય લક્ષણો જેવા કે દ્વિતીય ગૌણ જાતીય લક્ષણોનો પણ અભાવ હોય છે, એટલે કે સ્તનનો વિકાસ, ઋતુચક્રનો વિકાસ, ત્યાર પછી 12-13 વર્ષ પછી જે શારીરિક ફેરફારો આવે છે એ બધા ફેરફારો આ સ્ત્રીઓની અંદર જોવા મળશે નહીં. એટલે આપણે 3 રંગસૂત્રીય અનિયમિતતા જોઈ. કઈ કઈ? ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇન ફેક્ટર સિન્ડ્રોમ અને ટર્નર સિન્ડ્રોમ. એમાં ડાઉન સિન્ડ્રોમ જે છે એ દૈહિક રંગસૂત્રોની ખામી છે, જ્યારે ક્લાઇન ફેક્ટર સિન્ડ્રોમ્સ અને ટર્નર સિન્ડ્રોમ એ લિંગી રંગસૂત્રોની ખામી છે. એક્ઝામમાં તમને એવું પૂછાય કે લિંગી રંગસૂત્રોની રંગસૂત્રીય અનિયમિતતા દ્વારા થતા રોગો વર્ણવો, તો તમારે આ ક્લાઇન ફેક્ટર અને ટર્નર સિન્ડ્રોમ વિશે લખવાનું રહેશે. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. આ આકૃતિમાં શું છે? તો કે પહેલી જે આકૃતિ છે એ ક્લાઇન ફેક્ટર સિન્ડ્રોમની છે, કે એવો નર જેની પાસે માદા જેવા લક્ષણો પણ છે. અને ત્રીજું ટર્નસ સિન્ડ્રોમ. ટર્નસ સિન્ડ્રોમમાં ટૂંકું કદ અને વિકસિત અલ્પવિકસિત માદાના લક્ષણો, એટલે કે માદા વંધ્ય હશે. મિત્રો, અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. ખૂબ જ અગત્યનું પ્રકરણ છે, ખૂબ જ અગત્યના મહત્ત્વના જે ટોપિક છે એમાં એક સંકરણ, દ્વિસંકરણ, અપૂર્ણ પ્રભુતા, સહલગ્નતા, બહુજનીનિક વારસો, પ્લિયોટ્રોફિઝમ અથવા તો પ્લિયોટ્રોફી, સહલગ્નતા અને પુનઃ સંયોજન, ત્યાર પછી આજે આપણે એ બધા રોગો જોયા તે મેન્ડેલિયન અનિયમિતતાઓ અને રંગસૂત્રની અનિયમિતતાઓ. આ વિડીયો ધ્યાનથી મિત્રો આખા ચેપ્ટરના વિડીયો ફરી પાછા જોજો, સમજજો, જેથી કરીને તમને આ ચેપ્ટર સમજાય બરાબર. અને હવે આપણે મળીએ જ છીએ, તો તમારા જે કંઈ પણ પ્રશ્નો હશે, કન્ફ્યુઝન હશે, એને આપણે દૂર કરીશું અને આ ચેપ્ટરનું આપણે ફરી પાછા ક્લાસમાં તો એને સમજીશું જ. ત્યાં સુધી આવજો મિત્રો.